કેમ છો મિત્રો બધા? મજામાં? ખૂબ જ સારી રીતે તમે અભ્યાસ કરતા જ હશો, બરાબર? બધા વિષયોનો અભ્યાસ સારી રીતે કરવાનો છે, કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણે સિલેબસ કેવી રીતના આવે એ હજુ કંઈ નક્કી નથી થયું. ક્યારે શાળાઓ ચાલુ થશે એ પણ કંઈ નક્કી નથી. એટલે આપણે આપણી રીતે મહેનત કરવાની, તૈયારીઓ મહેનત રાખવાની જ છે, જેથી કરીને આપણે ગમે ત્યારે ગમે ત્યાંથી સિલેબસ ચાલુ થાય તો આપણે એની સાથે જોડાઈ શકીએ, કનેક્ટ થઈ શકીએ. એટલે વધારે વધારે મહેનત. અત્યારે આપણને બીજું તો કંઈ કશું કામ હોય નહીં, બરાબર? કારણ કે શાળાઓ બધી બંધ છે, ટ્યુશન ક્લાસીસ બધા બંધ છે, એટલે માત્ર ખાલી આપણે ઘરે રહી અને અભ્યાસ સિવાય બીજા આપણા જે પોતાના અમુક એવા વર્ક હોય એ કરવાના થતા હોય. ઘરે આપણે જે કંઈ પણ એકબીજાને મદદ કરતા હોય એ એક અલગ વાત છે, પણ વધારે ફોકસ આપણું કોન્સન્ટ્રેશન છે એ સીધું સ્ટડી ઉપર હોવું જોઈએ. કારણ કે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે આપણા સ્ટડી ઉપર તો વધારે ફોકસ કરવું જ પડશે, કારણ કે આવનારો સમય છે એ પરિસ્થિતિ છે અઘરી બનવાની છે. શાળાઓ હજી ચાલુ નથી થઈ એટલે આપણે સાથે રહી અને મહેનત કરી અને આપણે અભ્યાસને ચાલુ રાખવાનો છે. ચાલો હવે આપણે આગળના લેક્ચરની વાત કરીએ. તો આગળના લેક્ચરની અંદર ચાલુપૂર્ણ ભવિષ્યકાળની અંદર આપણે જે એનું ટેબલ જોયું હતું એની વાક્યરચના જોઈ હતી, તો આજે આપણે એની એક્સરસાઇઝ જોવાની છે, બરાબર? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે શું? તો કે જે ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે, ભૂતકાળમાં ચાલુ હતી અને ભવિષ્યમાં ચાલુ રહેશે આવું બતાવવા માટે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકીએ. એની વાક્યરચનાની વાત કરીએ તો ફરી પાછી આપણે એક નજર કરી લઈએ. ચાલો અહીંયા ધ્યાન આપજો. તો એની હકારની વાક્યરચના એટલે કે અફર્મેટિવની વાક્યરચના છે એ શું હતી? તો કે કર્તા પ્લસ શેલ હેવ કે વિલ હેવ, શેલ હેવ અથવા વિલ હેવ, પ્લસ બિન, ખાસ મહત્વની કોઈ વસ્તુ હોય. ચાલુપૂર્ણ ભવિષ્યકાળની અંદર ત્રણે ત્રણ ચાલુપૂર્ણ કાળ છે, એની અંદર બિન, પ્લસ વી ફોર, પ્લસ કર્મ, પ્લસ અન્ય શબ્દ, આ પ્રમાણેની આપણી હકારની વાક્યરચના હતી, બરાબર? હવે નેગેટિવ બનાવવા માટે આપણે શું કરશું? તો કે આ જે શેલ અને વિલ છે એની વચ્ચે આપણે નોટ મૂકવાનું છે, ખાસ ધ્યાન રાખજો. કર્તા પ્લસ શેલ કે વિલ પ્લસ નોટ પ્લસ હેવ બીન વી ફોર કર્મ અન્ય શબ્દ, એટલે વધારે બીજું હું કશું કાંઈ લખતો નથી, બરાબર? ડાયરેક્ટ તમને આ પ્રમાણેની હિન્ટ આપું છું કે આપણે અહીંયા નોટ મૂકવાનું છે એટલે એ વાક્ય છે આપણું નકાર થઈ જશે, બરાબર? ઇન્ટ્રોગેટિવની વાત કરીએ પ્રશ્નાર્થની, તો પ્રશ્નાર્થની અંદર આ જે આપણને આપેલા સહાયકારક ક્રિયાપદ છે શેલ અને વિલ એને આપણે આગળ લઈ લેવાના છે. શેલ અથવા વિલ એ આગળ આવશે, પ્લસ કરતા, પ્લસ આ જે હેવ કે હેઝ છે, પ્લસ બીન, પ્લસ વી ફોર, પ્લસ કર્મ, પ્લસ અન્ય શબ્દ, બરાબર? તો આ પ્રમાણેની આપણી વાક્યરચના હતી ચાલુપૂર્ણ ભવિષ્યકાળની, હકાર નકાર અને પ્રશ્નાર્થની, બરાબર? આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે એક્સરસાઇઝ. હવે ચાલુપૂર્ણ ભવિષ્યકાળ આપણને ક્યાંય પણ આવે, બરાબર, અને એની એક્સરસાઇઝ કરવાની થાય અથવા તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની થાય તો આપણે કેવી રીતના કરી શકીએ? માની લઈએ કે આપણે એક્સરસાઇઝની અંદર આવી સૂચના આપેલી હોય, એક્સરસાઇઝ આપેલી છે, બરાબર, અને સૂચના એમ આપેલી છે કે ભાઈ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ ફોર્મ્સ, વર્બ ફોર્મ્સ વિથ ધ વર્બ ફોર્મ્સ ઓફ ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ટૂંકમાં લખેલો ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, આવું આપણને આપેલી છે સૂચના, બરાબર? મેં અહીંયા શોર્ટમાં લખ્યું છે પણ આપણે આ સમજવાનું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્બ ફોર્મ્સ એટલે કે
वर्ब फॉर्म्स वड़े खाली जगह पूरो बराबर वर्ब फॉर्म्स हवे क्या वर्ब फॉर्म्स वड़े आपणे खाली जगह पूरवानी छे तो के ऑफ द फ्यूचर परफेक्ट कंटीन्यूअस टेन्स चालू पूर्ण भविष्यकाळना क्रियापद वड़े आपणे खाली जगह पूरवानी छे ओके चलो हवे एना वड़े आपणे खाली जगह पूरवानी होय तो आपणे जोईए जीए पहेलुं एक वाक्य आपणे लईए राम नहीं आपणे एक्सरसाइजनी अंदर सर्वनामथी शुरुआत करीए छीए बराबर तेर वाक्य आपणे बनावीए छीए के जेनी अंदर सर्वनाम पण आवी जाय छे नाम एकवचन बहुवचन नान्यतर जाति पहेलो पुरुष बीजो पुरुष त्रीजो पुरुष दरेक वस्तुनो आपणे समावेश आपणे एक्सरसाइजनी अंदर करीए छीए तो ए प्रमाणे पहेलुं वाक्य आपणे आई वाळुं बनावीए आई पछी आपणे खाली जग्या मूकीए ने कर्म राखीए क्रिकेट पछी एक वधारानो जे सिंस अने फोरनी मैं तमने वात करी थी आगळना चालू पूर्ण वर्तमान काळना वाक्यनी अंदर ई काळनी अंदर मैं तमने सिंस अने फोर आ बे वस्तु मैं तमने समझावी थी बराबर सिंस जे शुं दर्शावे छे तो पॉइंट ऑफ टाइम अहीं ध्यान आपो सिंस शब्द छे ई पॉइंट ऑफ टाइम बतावे छे बराबर पॉइंट ऑफ टाइम એટલે એનો મતલબ જેવો કે નિશ્ચિત સમયગાળો કોઈ પણ નિશ્ચિત સમયગાળો નિશ્ચિત સમય સમયગાળોની સમય સિન્સ છે એ પોઈન્ટ ઓફ ટાઈમ છે આ હું આજે તમને ફરીથી એટલા માટે કરાવું છું કે આ વસ્તુ છે આપણે ફંક્શન ગ્રામરની અંદર પણ આવે છે નવમાં દસમાની અંદર ફંક્શન ગ્રામરની અંદર પણ આવે છે આપણે કાર્ડ પૂરા થઈ જાય એ પછી આપણે આ ટોપિક લેવાનો છે ફંક્શન ગ્રામરનું બરાબર નિશ્ચિત સમય બતાવે છે કે જે નક્કી સમય હોય એ સવારથી ને નાનપણથી ને 1947થી ને 2000થી ને આવો જે સમય છે જાન્યુઆરીથી ને સોમવારથી ને મંગળવારથી ને નક્કી કરેલો જે કોઈ પણ સમય છે એના માટે સિન્સ આવે છે પોઈન્ટ ઓફ ટાઈમ અને ફોરની વાત કરીએ તો ફોર છે ડ્યુરેશન ઓફ ટાઈમ છે જોજો આમાં ઘણા બધાને ઘણી બધી પ્રકારની મુશ્કેલી થશે જો તમે અહીંયા ધ્યાન આપશો તો કોઈ વાંધો આવવાનો જ નથી બરાબર પણ જો તમારું ધ્યાન આડાવડું થશે હું જે કંઈ પણ સમજાવું છું એ તમને સમજાશે નહીં તો તકલીફ પડશે બરાબર આ શું બતાવે છે તો કે સમયગાળો બતાવે છે બરાબર એટલે કોઈ નક્કી સમય નહીં આમાં નિશ્ચિત સમય છે સિન્સ છે એ પોઈન્ટ ઓફ ટાઈમ છે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે સમયનો નિર્દેશ કરવો નક્કી કરેલો સમય બતાવવો એટલે પોઈન્ટ ઓફ ટાઈમ ફોર છે એ શેના માટે છે તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ છે એ શું બતાવે છે તો કે સમયગાળો બતાવે છે સમયગાળો એટલે કે બે કલાકથી ને ત્રણ દિવસથી ને બરાબર બે કલાકથી ને ત્રણ દિવસથી ને આ વસ્તુ શું બતાવે છે નક્કી નથી ક્યાં સમયથી સમયગાળો છે બે કલાકથી કઈ બે કલાક ખબર નહીં ચાર દિવસથી કયા ચાર દિવસથી ખબર નહીં ચાર વર્ષથી કયા ચાર વર્ષથી ખબર નહીં જોજો ખાસ સમજો આમાં હું એમ બોલું છું કે બે દિવસથી તો ક્યાં બે દિવસ બે દિવસ સમય છે ડઝન્ટ મેટર કોઈ વાંધો નહીં સમય છે પણ નક્કી નથી કયા બે દિવસ બે મહિનાથી ક્યાં બે મહિના ખબર નથી બે કલાકથી કઈ બે કલાક ખબર નથી જો સમજાય આમાં શું છે નક્કી 1947 એટલે એ નક્કી થઈ ગયું સિન્સ 1947 ઘણી બધી કંપનીઓ છે એ અમુક સાલમાં શરૂ થઈ હોય તો જોજો તમને ઘણી વખત એનું જે પ્રોડક્શન હોય ને એ પ્રોડક્શન ઉપર લખેલું હોય સિન્સ 1948 કે સિન્સ 1988 કે આવું તમને જોવા મળશે સિન્સ 2000 કે 2009 કે આવું તમને જોવા મળશે તો એ શું થયું ઇટ ઇઝ અ પાર્ટિક્યુલર ટાઈમ પોઈન્ટ ઓફ ટાઈમ ચોક્કસ સમય છે આમાં શું બે કલાક પણ કઈ બે કલાક બરાબર આમાં એમ આપેલું 8 o'clock 8 વાગ્યાથી તો એ નક્કી થઈ ગયું કે 8 વાગ્યાથી મોર્નિંગ જો મોર્નિંગ ને ઇવનિંગ ને આફ્ટરનૂન ને છે એ મોસ્ટ ઓફ છે એ સિન્સ ઓફ ટાઈમની અંદર આવે છે એ હું તમને એક્ઝામ્પલ ત્યારે સમજાવીશ ત્યારે કહીશ બરાબર બાળપણથી નાનપણથી ચાઇલ્ડહુડ ઇટ ઇઝ અ સિન્સ
पॉइंट ऑफ टाइम बालपणथी नक्की के भाई बालपणथी बराबर। तो आ वस्तु जो एमां तमने हवे तो थोड़ुंक समझाशे कि भाई नक्की समयगाळो एटले कि भाई नक्की करेली कोई ईस्वीसन होय, कोई तारीख आपेली होय, कोई वार आपेलो होय, कोई समय आपेलो होय, कोई महीनो आपेलो होय, समझाय? सिंस मॉर्निंग ने सिंस 8 o'clock ने सिंस 11 o'clock ने सिंस मंडे ने सिंस जान्युआरी ने सिंस 1988 ने तो नक्की है कि भाई 1948 थी 1988 थी सवार थी जान्युआरी में थी बराबर। आम शू है फॉर 2 hours बे कलाक थी बे नो मतलब थी आवुज लेवानु छे सिंस एटले थी फॉर एटले थी बे में कन्फ्यूजन थाय एवुं छे बराबर। आम आपणे शूँ कीधुं के नक्की 2000 साल थी आम शूँ कही बे कलाक थी तो आपणे विचारवुं पड़े कि कई 24 कलाकमांथी बे कलाक कई समझे। 5 दिवस थी तो दिवस वारना 7 दिवस होय तो एमांथी क्या 5 दिवस थी 12 महीनामांथी 6 महीना थी क्या 6 महीना जो समझाय। आमां सिंस मंडे सोमवार थी तो नक्की थई गयुं कि भाई सोमवार। सिंस 2 days 2 दिवस थी क्या 2 दिवस। सिंस जान्युआरी नक्की थई गयुं जान्युआरी थी। फॉर 2 months 2 महीना थी क्या 2 महीना। सिंस 2 year सिंस 2000 2000 थी सिंस 2 year सॉरी फॉर 2 year क्या 2 महीना। तो आ वस्तु छे आपणे खास ध्यान राखवानी छे चालू पूर्ण काळनी अंदर पॉइंट ऑफ टाइम अने ड्यूरेशन ऑफ टाइम छे आपणे खूब ज उपयोगी थवाना छे। फंक्शन ग्रामरनी अंदर आपणे 10માની अंदर 9 માર્ક્સનું ફંક્શન ગ્રામર પૂછાય છે 9માની અંદર 4 કે 6 માર્ક્સનું ફંક્શન ગ્રામર પૂછાય છે। તો આ ટોપિક અત્યારે વચ્ચે અહીંયા સમજાવવાનું કારણ એ છે કે જેથી કરીને તમારે 9માં કે 10માં આવે તો આપણે સિન્સ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ છે એ ફટાફટ આપણને સમજાઈ જવું જોઈએ, ખબર પડી જવી જોઈએ બરાબર। તો ખાસ ધ્યાન રાખજો। ચાલો હવે આપણે આપણી એક્સરસાઇઝ તો જઈએ ફરી પાછા। હા તો અહીંયા હું એમ લખું સિન્સ મોર્નિંગ કાઉન્સમાં લખે ટુ પ્લે જો મેં સિન્સ લખ્યું છે સાથે લખ્યું છે મોર્નિંગ તો એનો મતલબ નક્કી થઈ ગયું કે સવારથી। ખાલી જગ્યાની અંદર આપણે ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની આપણે ખાલી જગ્યા પૂરતા હોય એટલે આપણના મગજની અંદર તરત જ શેલ હેવ બીન અને કાઉન્સમાં આપેલું જે ક્રિયાપદ છે એ આઈએનજીવાળું જગ્યા ઓછી છે એટલે થોડુંક આ મિક્સ થઈ ગયું છે બરાબર। તો આપણે આઈએનજીવાળું ક્રિયાપદ પ્લે કાઉન્સની અંદર છે એ આઈએનજીવાળું છે એવું સમજવું। તો આપણે જે પ્રમાણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની એક્સરસાઇઝ કરી રહ્યા હોય ત્યારે આપણના મગજની અંદર શેલ વિલ હેવ પ્લસ બીન પ્લસ વી ફોર તરત જ મગજની અંદર આવી જવું જોઈએ કે ભાઈ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ તો શેલ હેવ કે વિલ હેવ આઈ છે એટલે શેલ હેવ આવશે બીન અને આઈએનજીવાળું ક્રિયાપદ। તો આપણે પહેલું વાક્ય આ પ્રમાણે બનાવી શકીએ બરાબર। હવે તો તમને સમજાતું જ હશે। બીજા વાક્યની વાત કરીએ આ પછી વીવાળું વાક્ય જોઈએ આપણે વી ખાલી જગ્યા એ ન્યૂ હાઉસ આમાં આપણે સિન્સ રાખીએ સિન્સ 2000 નક્કી 2000 બરાબર। આમાં લખીએ આપણે ટુ બાય બી યુ વાય બાય એટલે ખરીદવું બરાબર। ચાલો આપણે એક્સરસાઇઝની અંદર જોજો સિન્સ ક્યાં હું મૂકું છું એના પછી જોજો સમય કેવો છે મોર્નિંગ એટલે નક્કી થઈ ગયું 2000 એટલે નક્કી થઈ ગયું ફોરવાળું પર એક્ઝામ્પલ હમણાં હું લખીશ। ચાલો કાઉન્સની અંદર બાય આપેલું છે આપણે હવે વી છે તો વીની સાથે આપણે ખાલી જગ્યા પૂરવી હોય તો શેલ હેવ આવશે ઓકે બાકી બિન કમ્પલસરી આવશે અને ક્રિયાપદ જે આપણને કાઉન્સમાં આપેલું છે એ ક્રિયાપદ કેવું આવશે તો કે આઈએનજીવાળું બી યુ વાય આપેલું છે અને આઈએનજી લગાડીશું આપણે તો આવી કંઈક આપણી ખાલી જગ્યા છે એ પૂરાશે। વી શેલ હેવ બીન પ્લેઇંગ સોરી બાઈંગ અ ન્યૂ હાઉસ સિન્સ 2000 અમે
2000 થી એક નવું ઘર ખરીદેલું છે, ખરીદેલું હશે બરાબર. અહીંયા થોડીક આપણે, કારણ કે 2000ની સાલ વહી ગઈ, આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાત કરી તો અત્યારે 2020 ચાલે છે, તો આપણે 2021, 22, 23, 24 ભવિષ્યની વાત કરીએ બરાબર. વી શેલ હેવ બીન બાઈંગ અ ન્યૂ હાઉસ સિન્સ 2020. આપણે 2022ની સાલથી એક નવું ઘર ખરીદી રહ્યા હશે. 2022ની સાલમાં આવું આપણે ઘર ખરીદશું, એનો મતલબ એવો થયો બરાબર. એના પછીનું આપણે ત્રીજું વાક્ય જોઈએ. આઈ વી પછી યુ વાળું આપણે વાક્ય જોઈએ. યુ ખાલી જગ્યા પછી લખીએ આપણે કોઈ પણ એક ક્રિયાપદ. મિલ્ક ક્રિયાપદ કૌંસમાં મૂકશું આપણે. ટુ ડ્રિંક બરાબર. યુ ખાલી જગ્યા મિલ્ક કૌંસમાં છે, ટુ ડ્રિંક. ચાલો આપણે એક્સરસાઇઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરીએ. યુ આપેલું છે તો શેલ હેવ કે વિલ હેવમાંથી વિલ હેવ આવશે. ખાસ યાદ રાખવાનું છે આઈ અને વી એની સાથે શેલ હેવ આવે છે, બાકી બીજા બધા એક વચન બહુવચન હોય તો તમારે વિલ હેવ મૂકવાનું છે. સાથે સાથે આપણે બિન તરત જ ફટાફટ મૂકવાનું છે. કૌંસની અંદર જે ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદ છે આપણે આઈએનજી વાળું રાખવાનું છે. આવું કંઈક વાક્ય આપણું બન્યું. યુ વિલ હેવ બીન ડ્રિંકિંગ મિલ્ક, તમે દૂધ પી રહ્યા હશો બરાબર. ભવિષ્યની અંદર તમારી આ ક્રિયા ચાલુ હશે. પી રહ્યા હશો એટલે કહેવાનો મતલબ કે તમે પીએ લીધું હશે અને પીતા પણ હશો બરાબર. આવી ક્રિયા તમારી થશે. ચાલો ત્રણ વાક્ય. એના પછી આ બાજુ આવી જઈએ, ચોથું વાક્ય બનાવીએ આપણે. નંબર 4 આઈ વી યુ એના પછી આપણે જોઈએ હી વાળું વાક્ય. હી ખાલી જગ્યા એ બુક બુક ફોર 2 અવર્સ. જોજો ફોર લખ્યું છે મેં કૌંસની અંદર, ટુ રીડ ક્રિયાપદ છે. યુ સોરી હી ખાલી જગ્યાએ બુક ફોર 2 અવર્સ. જો ફોરનો ઉપયોગ કર્યો છે, 2 અવર્સ લખ્યું છે બરાબર. 2 કલાકથી કઈ 2 કલાક નક્કી નથી બરાબર, એટલા માટે ફોર. આગળના વાક્યની અંદર આપણે સિન્સ લખ્યું હતું કારણ કે મોર્નિંગ હતું, સિન્સ લખ્યું હતું કારણ કે નક્કી કોઈ ઈસવીસન હતી 2022 બરાબર. તો શું મૂકશું આપણે તો કે સિન્સ મૂકશું. અહીંયા શું મૂક્યું આપણે? ફોર મૂક્યું બીકોઝ ઇટ ઇઝ અ ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળો છે. 2 કલાક કઈ 2 કલાક એ નક્કી નથી. અહીંયા શું હતું? પોઈન્ટ ઓફ ટાઈમ હતું, સમય નક્કી હતો કે ભાઈ સવારથી 2022ની સાલથી. ચાલો આપણે આની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવી હોય, કૌંસની અંદર આપણને ટુ રીડ ક્રિયાપદ આપેલું છે. હવે પહેલાં આપણને તરત જ મગજની અંદર શું આવી જવું જોઈએ? શેલ હેવ કે વિલ હેવ. તો શેલ હેવની વાત આપણે પૂરી થઈ ગઈ બરાબર આઈ અને વીવાળા વાક્યની અંદર. હવે તમને બધા જ વાક્યની અંદર વિલ હેવ મગજની અંદર આવવું જોઈએ, અને બિન તો કમ્પલસરી મૂકવાનું જ છે. અને કૌંસની અંદર જે ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદ છે આપણે આઈએનજી વાળું કરવાનું છે. તો રીડની પાછળ આપણે આઈએનજી લગાડશું બરાબર. હી વિલ હેવ બીન રીડિંગ એ બુક ફોર 2 અવર્સ, એ 2 કલાકથી બુક વાંચી રહ્યો હશે. ભવિષ્યની અંદર આવી ક્રિયાની ચાલુ હશે. એના પછી 5મા વાક્યની વાત કરીએ. હી પછી શી વાળા વાક્યની વાત કરીએ. શી ખાલી જગ્યા સ્ટોરી બુક. ચાલો એની અંદર પણ આપણે સ્ટોરી બુક ફોર 2 ડેઝ કૌંસની અંદર લખીએ. ટુ રાઇટ ક્રિયાપદ આપણે કૌંસની અંદર લખેલું છે. ફોર લખેલું છે બરાબર. ફોર શું કારણ લખ્યું? 2 ડેઝ આપેલું છે. અહીંયા ફોર શું કારણ લખ્યું હતું? 2 અવર્સ આપેલું હતું બરાબર. હવે 2 ડેઝ એટલે 2 દિવસ. કયા 2 દિવસ એ નક્કી નથી. તો નક્કી નથી તો ફોર આવશે. એમ આપેલું જ કે સન્ડે કે મંડે કે કોઈ પણ વાર, 7માંથી કોઈ પણ વાર આપેલો જ તો સિન્સ આવે, કારણ કે નક્કી થઈ ગયું. રવિવાર, સોમવાર, મંગળવાર, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેન્ડે કોઈ પણ એ નક્કી હતું તો સિન્સ આવે. અહીંયા
टू डेज आपेलू छे, कया बे दिवस खबर नथी, तो आपणे एने वर्णवी नथी शकता, एटला माटे फोर आवशे। ओलावमां नक्की होय पॉइंट होय, पॉइंट ऑफ टाइम, तो खाली जग्या पूरवी होय आपणे, तो ही पछी सी वाळू वाक्य छे, तो शी विल हेव, सीनी साथे शुं आवशे, विल हेव, बिन कम्पलसरी छे, काउंसनी अंदर राइट क्रियापद आपेलू छे, ई राइट क्रियापदनी पाछळ ई आपेलो छे, એ કાઢીને આપણે આઈએનજી લગાડીશું, એટલે એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે। આઈએનજી લગાડતી વખતે બે નિયમો આપણે આગળ વાત કરેલી જ છે, ત્રણ ચાલુકાળ થઈ ગયા, ના ત્રણ ચાલુ પૂર્ણકાળ થાય છે, છ છ કાળની અંદર આઈએનજી લાગે છે, વી ફોર, બરાબર। ચાલો બે સિન્સવાળા આપણે એક્ઝામ્પલ જોયા છે, બે ફોરવાળા એક્ઝામ્પલ જોયા છે, તો આના ઉપરથી તમને એટલું તો જરૂર ખબર પડી ગઈ હશે કે ભાઈ ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે શું અને પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું, બરાબર। નક્કી સમયગાળો હોય તો સિન્સ, પોઈન્ટ ઓફ ટાઈમ, નક્કી સમયગાળો ન હોય, બરાબર, એટલે કે કહેવાનો મતલબ નક્કી સમય હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ, અને નક્કી કરેલો કોઈ સમય ન હોય એટલે કે સમયગાળો હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ। ચાલો એના પછીનું વાક્ય આપણે ઈટવાળું જોઈએ, ઈટ ખાલી જગ્યા મેંગો, બરાબર, ટુ ઈટ ક્રિયાપદ લઈએ, ઈટવાળું નાન્યત જાતિનું છે એટલે મેંગો, કેરી। ચાલો હવે આપણે ડાયરેક્ટ ખાલી જગ્યા પૂરી હોય તો ઈટ વિલ હેવ બીન, વિલ હેવ મૂકશું અને બીન મૂકશું, કાઉન્સની અંદર ઈટ ક્રિયાપદ આપેલું છે, આપણે આઈએનજીવાળી આઈએનજીવાળું બનાવશું એને, એટલે ઈટિંગ, ઈટ વિલ હેવ બીન ઈટિંગ એ મેંગો, તે કેરી ખાઈ રહ્યું હશે, ઓકે। ચાલો હવે થોડીક આપણે ઝડપ કરશું, હવે તમને સમજાય જ ગયો હશે, હજુ આપણે તેર વાક્ય સુધી પહોંચવાનું છે। ઈટ પછી આપણે લખીએ ધ્યેયવાળું વાક્ય, ધ્યેય ખાલી જગ્યા ક્રિયાપદ લીવ જઈએ, ધ્યેય ખાલી જગ્યા ઇન અમેરિકા, બરાબર, અમેરિકા, સિન્સવાળું એક એક્ઝામ્પલ પણ સાથે લઈ લઈએ આપણે, સિન્સ 2000, ભવિષ્યકાળ છે ને એટલે 2021, કૌંસની અંદર લખીએ ટુ લીવ, તો લીવ એટલે રહેવું, સિન્સ શું કરવાનું મૂક્યું, કારણ કે અહીંયા પોઈન્ટ નક્કી કરેલો સમય છે, ઈસવીસન આપેલી છે, જ્યાં પણ તમને ઈસવીસન દેખાય એટલે સિન્સ જ આવશે। ચાલો ખાલી જગ્યાની અંદર આપણે મૂકીએ વિલ હેવ બીન, અને કાઉન્સની અંદર જે લીવ ક્રિયાપદ આપેલું છે એની પાછળ ઈ આપેલો છે એટલે ઈ કાઢીને આપણે આઈએનજી લખશું, ધે વિલ હેવ બીન લિવિંગ ઇન અમેરિકા સિન્સ 2021, તેઓ 2021થી અમેરિકામાં રહી રહ્યા હશે, 2021થીની ક્રિયા ચાલુ થઈ ગઈ હશે એનો મતલબ એવો છે, બરાબર। એના પછીનું વાક્ય આપણે જોઈએ આઠમું, બરાબર, સર્વનામના વાક્ય આપણે પૂરા થઈ ગયા, ચાલો હવે આપણે કોઈ નામ લઈને વાક્ય બનાવીએ, રામ ખાલી જગ્યા ટુ સ્કૂલ, બરાબર, કૌંસની અંદર લખીએ ટુ ગો, ચાલો ફટાફટ, રામ વિલ હેવ બીન, કૌંસની અંદર ગો ક્રિયાપદ આપેલું છે એને આપણે આઈએનજીવાળું બનાવી દઈએ, રામ વિલ હેવ બીન ગોઈંગ ટુ સ્કૂલ, રામ સ્કૂલે જઈ રહ્યો હશે। હા તો આપણે આઠમા પછીનું નવમું વાક્ય રામ પછી આપણે કાવ્યાવાળું વાક્ય જોઈએ, કાવ્યા ખાલી જગ્યા સોંગ, એક સિન્સવાળું વાક્ય છે ને, એક આપણે ફોરવાળું ફરી પાછું આપણે જોઈ લઈએ, ફોર વન અવર, કૌંસમાં લખીએ ટુ સિંગ, બરાબર। ચાલો ફોર શું કરવાનું લખ્યું, એક કલાક, કઈ એક કલાક નક્કી નથી એટલા માટે ફોર, અહીંયા સિન્સ લખ્યું હતું, શું હતું 2021 નક્કી છે, અહીંયા ફોલ લખ્યું નક્કી નથી, અહીંયા ફોલ લખ્યું નક્કી નથી, બરાબર। ચાલો કાવ્યા, તો
तो काव्यानी साथ शू आ तो के विल हेव बीन काउंस अंदर आपेलू है सींग ए पाछू आप आईएनजी वालू बनावशू एट सींगिंग काव्य विल हेव बीन सींगिंग अ सॉन्ग फॉर वन अवर्स काव्य एक कलाक गीत गाई रही हे भविष्य अंदर आई क्रिया चालू हे सरस चलो दसमु वाक्य राम काव्य तो डॉग नान्या तो जाति वाक्य आप लीए खाली जगह वर्क टीच ब्रिंग बाय आंदर द डॉग स्विम क्रियापद ली लें इन द रिवर टू स्विम बराबर स्विम एट तरवू द डॉग खाली जगह इन द रिवर तो खाली जगह आप विल हेव बीन अने खाली जगह अंदर स्वीम आपेलू है डबल एम थे पीछे आईएनजी लगते शू करो ने डबल एम थे तो कहीं व्यंजन स्वर व्यंजन छेल्ला त्रण अक्षर है एट्ला अक्षर ने डबल करशू एक ई वाड़ो नियम अने एक आ डबल अक्षर वाड़ो नियम आ बे नियम आईएनजी लगाड़ती वक्त आप याद रखना है। चलो अग्यारमु वाक्य बहुवचन जो है राम एंड श्याम मोस्ट ऑफ आप आवाज वाक्य लीधा है बराबर अँ वाय है राम एंड श्याम खाली जगह इन ऑफिस टू वर्क चलो राम एंड श्याम खाली जगह इन ऑफिस ने अपने सिंस फॉर तमारो उपयोग में लेव हो तो लई शक बराबर राम एंड श्याम शू आवशे विल हेव बीन खाली जगह अंदर क्रियापद शू मूकसू आप आईएनजी वाड़ रूप वर्किंग राम एंड श्याम विल हेव बीन वर्किंग इन द ऑफिस राम अने श्याम ऑफिस में काम कर रहा हे। चलो बारमू वाक्य राम एंड श्याम पछी काव्य एंड कविता काव्या एंड कविता खाली जगह बेल टू रिंग बराबर काव्या एंड कविता खाली जगह बेल चलो काउंस की अंदर रिंग क्रियापद आपेलू है पहला आप शू मूकसू तो के विल हेव बीन खाली जगह अंदर शू आपेलू है काउंस की अंदर शू आपेलू है तो के रिंग क्रियापद आपेलू है रिंग क्रियापद आप आईएनजी वाले बनावशू काव्या एंड कविता विल हेव बीन रिंगिंग अ बेल बेल वगाड़ी रही हे अने छेल्लू वाक्य आप नान्यत जाति बहुवचन द डॉग एंड कैट द डॉग एंड कैट खाली जगह फास्ट एम आप क्रियापद ले लिए टू रन बराबर कूतरो ने बिलाड़ी काउंस की अंदर रन क्रियापद है शू मूकसू आप खाली जगह अंदर विल हेव बीन जो रन क्रियापद है तो डबल एन थे पीछे आईएनजी लगते कारण के व्यंजन स्वर व्यंजन तो आ कारणी आपणे जे आ एक्सरसाइज करी तो लगभग हवे तो आमां क्यांय कोई पण प्रकारनो प्रॉब्लम तमने हशे ज नहीं शेल हेव विल हेव बीन अने काउंसनी अंदर जे क्रियापद आपेलू होय एने आपणे आईएनजी वाळू बनावानुं छे अने बीजी आपणे महत्वनी एक वस्तु जो आनी अंदर शीखा होय हवे आ छेल्लो कार्ड आपणे बाकी हतो के जे आपणे आ लेक्चरनी अंदर पूरो करीए छीए बराबर बारे बार कार्ड छे आपणे आ लेक्चरनी अंदर पूरा थाय छे एटले महत्वनी वात हती सिंस ऑफ सिंस छे ए ड्यूरेश पॉइंट ऑफ टाइम है और फॉर छे ड्यूरेशन ऑफ टाइम है एना एक्जाम्पल आप आनी एक्सरसाइज अंदर जोई लीधा है बराबर हवे जो आनु नकार करवू होय तो आ लेक्चर अंदर हूँ तमने करी देवानो नथी कारण के आपणे बार कार्डना हकार नकार ने प्रश्नार्थना वाक्य जो आपणे शीख्या होय आपणे कर्या होय तो हवे तो एटलू आवडवू ज जोईए एनी वाक्य रचना आपेली छे नोट मूकवानू छे शेल अने विल ज्यां तमने देखाय छे बे वाक्यमां शेल छे बाकीना 11 वाक्यनी अंदर विल आपेलू छे शेल अने विल पछी तमे नोट मूकी देशो तो ए वाक्य छे तमारुं नकार थई जशे बराबर
बीजो क्या कोईपण प्रकार चेन्जिस करने बात करिए प्रश्नार्थनी तो शेल अने विल इंट्रोगेटिव जारे आपणे बनाववानुं होय तो आपणे बालकाळ शीख्या बालकाळमां असंख्य वाक्य आपणे जोई लीधा बराबर केटला टेबलो बनावी लीधा प्रश्नार्थना इंट्रोगेटिवना तो ए आपणे आवडशे तो ज्यां तमने शेल अने विल देखाय छे ने आपणे आगळ लेवानुं छे वाक्यनी अंदर शेल अहींया छे तो ए शेलने आगळ लई लो आ करता अहींया छे आ आईने अहींया लई लो आ वाक्य छे तमारा बधा ज प्रश्नार्थ बनी जशे बराबर आ बे वाक्यमां शेल छे बाकीना बीजा बधा वाक्यनी अंदर विल आपेलुं छे बराबर तो शेल अने विल ने आगळ लेवानुं छे ए वाक्य छे तमारा प्रश्नार्थ बनी जशे नकार माटे शेल अने विल पछी नोट मूकवानुं छे प्रश्नार्थ माटे शेल अने विल ने तमारे आगळ लेवानुं छे आपणे आ लेक्चरने अहींया पूरो करीए छीए आना सिवायना तमारे होमवर्कनी अंदर वात करवानी थाय तो तेर वाक्य जेवा बीजा कोई तमारे तमारी रीते क्रियापद लई अने वाक्य बनावो होय तो तमे बनावी शको थैंक यू ऑल ऑफ यू